गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, शू के मजा माने मित्रों? आपणे धोरण 11 मां एसपी अने सीसी चेप्टर सब्जेक्ट एनी अंदर एसपी मां चेप्टर नंबर बीजू छे कंपनी सेक्रेटरी। एनी अंदर आजे आपणे वात करवानी छे कंपनी सेक्रेटरीनी सत्ताओ, एनी मर्यादाओ अने एनी जवाबदारीओ, जेमानो पहेलो पॉइंट थशे कंपनी सेक्रेटरीनी सत्ताओ। शू कहे छे? कंपनी धारामां सेक्रेटरी ने स्पष्ट रीते कोई सत्ता आपवामां आवेल नथी, परंतु नियमन पत्र में आ अंगेनी जोगवाई करवामां आवे छे, अने जो आमां कोई उल्लेख न होय तो संचालक मंडल में आ अंगेनो ठराव करवानो होय छे। कई कई सत्ताओ आपवी एनी वात करे छे। एवुं कहे छे के कोई सत्ताओ आपवामां आवेली नथी, एने कायदानी दृष्टिए तमे जोवा जाओ तो एने आम तो कोई प्रकारनी सत्ताओ होती नथी, पण एने सत्ताओ आपवामां आवे छे। हवे एनी जोगवाई छे नियमनपत्रमां करेली होवी जोईए, अने जो नियमनपत्रमां आ अंगेनो कोई खुलासो न होय स्पष्ट तो संचालक मंडळमां आ अंगेनो ठराव करવાનો આવશે। હવે વાત કરીએ કે કઈ કઈ પ્રકારની સત્તાઓ છે એની પાસે। પેલું કહે છે કંપની રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલા દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા છે। કંપની ચાલુ કરવી છે તો એના માટે સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર આ બે એની બે જે ભેગા કરી અને નક્કી કરેલા દસ્તાવેજોની નોંધણી કરાવવાની રહેશે કંપની ચાલુ કરવા માટે। બીજું, સેક્રેટરી ઓફિસ વ્યવસ્થાના વડા હોવાને નાતે જુદા જુદા ખાતા ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની હોય છે। આ સેક્રેટરી છે એ આમ તો ઓફિસના વડા તરીકે એને ઓળખવામાં આવે છે, તો એને જુદા જુદા ખાતાઓ ઉપર દેખરેખ રાખવાની છે અને અંકુશ પણ રાખવાનું છે। સેક્રેટરીને શેર વહેંચણી પત્રક, શેર હપ્તા, શેર જપ્તી, શેર ફેરબદલી વગેરે પત્ર ઉપર કંપની વતી સહી કરવાની સત્તા છે। તો ત્રીજો પોઈન્ટ શું કહી છે? તો કે સેક્રેટરીને શેર વહેંચણી થાય છે, શેર હપ્તા થાય છે, શેર જપ્તી થાય છે, શેરની ફેરબદલી થાય છે, તો આ જુદા જુદા પત્રકો ઉપર એને સત્તા એટલે કે કંપની વતી સહી કરવાની સત્તા મળેલ છે। કંપની વતી વિવિધ પક્ષકારો સાથે સેક્રેટરીને પત્ર વ્યવહાર કરવાની સત્તા છે। તો પત્ર વ્યવહારની વાત કરે છે કંપની વતી એને વિવિધ પ્રકારના પક્ષકારો સાથે શું કરવું પડશે? પત્ર વ્યવહાર કરવો પડશે। આગળ ગઈ છે સેક્રેટરીને કંપની વતી જરૂરી એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા પણ છે। આમ તો એને એજન્ટ તરીકેનું પણ કામ કરશે, ઘણી જગ્યાએ એને કંપનીને પોતાની કંપનીને પ્રેઝન્ટ કરવાની વાત હોય, એના રિપ્રેઝેન્ટેટિવ થવાની વાત છે, તો એને આ એજન્ટ તરીકેનું કામ પણ કરવું પડશે। સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાને આધારે સેક્રેટરી કંપની વતી કોઈ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે છે। શું કહે છે કે સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાને આધારે સેક્રેટરી કંપની વતી કોઈ કાર્ય કરે તો તે માટે શું થશે? તો કે એ કંપનીને જવાબદાર ઠેરવી શકશે। એટલે અહીંયા એવી વાત થઈ કે સંચાલક મંડળે એને અમુક પ્રકારની સત્તાઓ આપી છે, હવે એ સત્તાની વાત કરે છે કે એને જે સોંપેલા કાર્યો એટલે જે સત્તા આપી છે એ સત્તાની અંદર જો એ કામ કરશે ને એમાં કોઈ પ્રકારે કોઈ વસ્તુ છે એમાંથી કોઈ પ્રશ્ન ઉદ્ભવશે તો એના માટે સંચાલક મંડળ ખુદ જ જવાબદાર રહેશે। શું કરવા? તો કે સંચાલક મંડળે જ એને આ બધી પ્રકારની સત્તાઓ આપી છે, એટલા માટે સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવાની સત્તા છે। એને જે જે પ્રકારની સત્તાઓ આપી છે એ અને સાથે સાથે જે કોઈ પણ પ્રકારના કાર્યો કરવાના છે એ બધી સત્તા એની પાસે છે। તો સેક્રેટરીની સત્તાઓ છે, તો 2-3 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે। તો સૌથી પહેલાં તો શું છે કે કંપની એ ધંધો સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે એને દસ્તાવેજોની નોંધણી કરાવવાની રહેશે જુદા જુદા ખાતાઓ ઉપર, એટલે કે જુદા જુદા પ્રકારના જુદા જુદા ખાતાઓ દેખરેખ રાખવું, અંકુશ રાખવું, પછી વહેંચણી પત્રક છે, શેર હપ્તા છે, આ બધામાં કંપની વતી એને સહી કરવાની હોય છે, પછી પત્ર વ્યવહાર કરવાનો હોય છે જુદા જુદા પક્ષકારો સાથે, એજન્ટ તરીકેનું કામ કરવાનું હોય છે। આગળ કહે છે કે જો સંચાલક મંડળે જે સત્તાઓ આપી છે એ પ્રમાણેને કામ કરવાનું રહેશે અને એમાં જો કોઈ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવશે તો એના માટે જવાબદાર કોણ રહેશે? તો કે સંચાલક મંડળ પોતે જ રહેશે। અને છેલ્લે કીધું કે સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવાની સત્તા છે।
तो आज से ने 7 पॉइंट ई सेक्रेटरी सत्ताओं विषय की बात करे। नेक्स्ट लेक्चर नी अंदर आपणे बात करशुं सेक्रेटरी सत्ता की मर्यादाओं। हवे सत्ताओ छे तो सत्ता की मर्यादाओं पण हशे ज ने कंईक, तो एना विषे आपणे बात करशुं नेक्स्ट टॉपिक नी अंदर। त्यां सुधी में आ वीडियो छे सेक्रेटरी सत्ताओ एने सरखो समझी लेजो। चलो, थैंक यू।